જે રાજ્યની અંદર વરસાદ ભૂતકાળમાં જળાશયો પણ છલોછલ થયા છે એવું લાગે છે કે પીવાનું પાણી હોય કે સિંચાઈ એના માટે કોઈ તકલીફ નહીં પડે અને ખેડૂતોની અંદર પણ એ આશા જાગી છે અને એનું પરિણામ એ આવ્યું છે કે ખરીફ પાકનું વાવેતર આ વર્ષે વધ્યું છે બમ્પર વાવેતર થયું છે પ્રતિક પાસેથી વિગતે જાણીએ પ્રતિક વાવેતર વાવેતર થતું હોય છે તેને ખરીફ પાકનું વાવેતર કહેવામાં આવતું છે ખરીફ પાકના વાવેતરમાં ઘણા બધા અનાજનું વાવેતર કરવામાં આવતું છે સાથે જ રાજ્ય માટે ખૂબ મહત્વની વાત એ છે કે આ વખતે ખરીફ પાકનું વાવેતર છે તે પુષ્કળ પ્રમાણમાં થયું છે જેના કારણે ખેડૂતોની આવકમાં ચોક્કસ વધારો થાય તેવી શક્યતા છે જોકે વાત એવી પણ હતી કે ઉનાળા દરમિયાન જે કમોસમી વરસાદ વરસ્યો છે તેનાથી ખેડૂતોને નુકસાન થયું છે પરંતુ રાહતની વાત ખેડૂતો માટે એ છે કે આ વખતે જે ખરીફ પાક છે તેનું વાવેતરમાં ખૂબ વધારો થયો છે જેના કારણે ખેડૂતોની આવકમાં વધારો થાય તેવી શક્યતા છે રાજ્યની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ ત્રાણું પોઈન્ટ પંચાવન ટકા જેટલું ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે સાથે જ જો વાત કરવામાં આવે તો એંશી પોઈન્ટ બેતાલીસ લાખ હેક્ટરની અંદર આ ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ઇઠ્યોતેર પોઈન્ટ ઇઠ્યાસી લાખ હેક્ટર વાવેતર ગયા વર્ષે થયું હતું જેની સરખામણીમાં આ વર્ષે ખૂબ વધારે વાવેતર થયું છે કપાસની જો વાત કરવામાં આવે તો કપાસનું વાવેતર છવ્વીસ પોઈન્ટ છોતેર લાખ હેક્ટર સાથે જ એકસો તેર ટકા જેટલું કરવામાં આવ્યું છે જે ખૂબ સારી વાત ખેડૂતો માટે કહી શકાય સાથે જ જો વાત કરવામાં આવે તો મગફળીનું જે વાવેતર છે તેમાં સામાન્ય ઘટા નોંધાયો છે મગફળીના વાવેતરની જો વાત કરવામાં આવે તો સોળ પોઈન્ટ તેત્રીસ ટકા જેટલું સોળ પોઈન્ટ તેત્રીસ લાખ હેક્ટરની સાથે છ્યાસી ટકા જેટલું મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે જેના કારણે આગામી દિવસોમાં જે મગફળીનું તેલ છે તેમાં ભાવ વધારો નોંધાઈ શકે છે પરંતુ તે સિવાયના જે અન્ય ખરીફ પાકો છે તેના વાવેતરમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો નોંધાયો છે જેના કારણે અનાજના જે ભાવો સામાન્ય રીતે વધતા હોય છે તેમાં વધારો નહીં નોંધાય અને ખેડૂતો છે તેની આવકમાં પણ વધારો નોંધાય તેવી શક્યતા સેવાઈ રહી છે